ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલ તો આજે આપણે પર્યાવરણના વિષયમાં પ્રકરણ 2 કાનથી કાન એ વિષયનો અભ્યાસ કરીશ. અહીં તમને કેટલાક પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, જેમાં દરેક પ્રાણીના અલગ અલગ કાન દર્શાવ્યા છે. જેમ કે હરણ છે તો હરણ ના કાન કોઈ બીજા પ્રાણી પર લગાવ્યા છે, અને સસલાના કાન કોઈ બીજા પ્રાણી પર લગાવ્યા છે. તો તમારે અહીં લખવાનું છે કે કયા પ્રાણીના કાન કયા પ્રાણી પર છે. શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે? હા, કેમ? કારણ કે એ પ્રાણીઓ ઉપર કાન જુદા પ્રાણીના લગાવ્યા છે. કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. નીચે આપેલી જગ્યામાં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવો. ચાલો હવે અહીં એ પ્રાણી આપ્યા છે, જેમ કે હાથી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હાથી, તો હાથીના કાન કોના પર લગાવ્યા છે? તો જીરાફ પર. તો એની સામે લખવાનું જીરાફ. આ પ્રશ્ન તમારે નોટબુકમાં કરવાનો છે. ત્યારબાદ સસલું. તો સસલું ક્યાં છે? આ રહ્યું. તો સસલાના કાન એક કૂતરા પર લગાવ્યા છે. એ રીતે ઉંદરના કાન હાથી પર, જીરાફના કાન સસલા પર, કૂતરો એના કાન ઉંદર પર, ભેંસ હરણ પર, અને હરણના કાન ભેંસ પર લગાવવામાં આવ્યા છે. જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે. નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો, કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી, નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું છે. જો વિદ્યાર્થીઓ, પક્ષી હોય કે જેને કાન નથી હોતા, અને પ્રાણીઓ કે જેને કાન હોય છે. પક્ષીને કાનની જગ્યાએ મીંડા આપેલા હોય છે, અને જે ઈંડા મૂકે છે. એટલે કહેવાય કે મીંડા એના ઈંડા અને કાન એના બચ્ચા. તો ચાલો અહીં તમને કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે તો જોઈએ. હરણ, તો આપણે હરણના કાન જોઈ શકીએ છીએ. દેડકો, તો દેડકાના કાન આપણે જોઈ શકતા નથી. એટલે કે જેના કાન જોઈ શકીએ છીએ તેને આ કોષ્ટકમાં મૂકીશું, અને જેના કાન નથી જોઈ શકતા તેને આ કોષ્ટકમાં મૂકીશું. માછલી, જે એના કાન દેખાતા નથી, એટલે કે માછલી ઈંડા મૂકે છે. કીડી, એના પણ કાન જોઈ શકતા નથી. કાગડો, જોઈ શકતા નથી. ભૂંડ, જેના કાન જોઈ શકાય છે. એ રીતે દરેક પ્રાણીઓ તમારે આ જ રીતે કોષ્ટકમાં ગોઠવવાના રહેશે. નીચેના પ્રશ્નમાં શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા? વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું ને, જે આપણે જેના કાન જોઈ શકતા નથી એને કાનની જગ્યાએ મીંડા આપેલા હોય છે. એટલે કે ચકલી, પોપટ, બટક, મરઘી, કાગડો, દેડકો, એ દરેકને કાનની જગ્યાએ મીંડા હોય છે. ચાલો તો અહીં તમને ચિત્રમાં આપેલા પક્ષીઓના નામ. તો મરઘી, ચકલી, પોપટ, બતક અને કાગડો, તમે તેમના કાન જોઈ શકો છો? ના, તે બધાને કાન છે ભલે આપણે જોઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, જેમ કે જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી. તો કયું? હાથી. જેના કાન પર્ણો જેવા હોય તો તે સસલું, અને હરણ પણ તમે લખી શકો છો. જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તો સસલાના કાન, અને જેના કાન તેમના માથાની બંને બાજુઓ હોય તો તે આવશે હરણ. તો આ દરેક પ્રશ્નો તમારે નોટબુકમાં કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો.